તો વલસાડ જિલ્લામાં સતત 15 દિવસ વરસાદ વરસ્યા બાદ આજે સુરત દેખાયો છે ત્યારે જિલ્લાના ખેતરોમાં ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા જેથી ડાંગર કઠોળ અને શાકભાજીના પાકને નુકસાન થયું છે જેથી ખેડૂતોએ સરકાર પાસે સહાય માંગી છે. ડાંગર છે રોપણી વાવણી કરેલી વરસાદ આવ્યો પુષ્કળ આજે 15 દિવસ વરસાદ કરો એટલે બધું કઈ ગયું બધું ભાત બિયારણ લાવીને લાખો ટ્રેક્ટર લાવીને મજૂરી કરી પણ મજૂરી બધી ફેલ ગઈ. શું સરકાર થોડી ઘણી આશા આપે થોડા ઘણા પૈસા આપે તો પાછું કાંઈ વાવીએ પણ જગ્યા પાછી ઠંડી પડી ગઈ એટલે મજા નહીં આવે. પણ પાણી બહુ ઘણા આપણે ઉભેલા અહીંયા કેટલું પાણી હા એકદમ દરિયા થઈ ગયેલો આખો. વલસાડ જિલ્લાના મુખ્ય પાકોમાં છે તો કેરી આંબા છે ડાંગર શેરડી કઠોળ પાકો છે પરંતુ આજે આ પાકોમાં આંબાવાડિયામાં અત્યારે ખાસું નુકસાન નથી પરંતુ જે આપણે જે છેલ્લા 15 દિવસમાં વધારે વરસાદ પડ્યો છે અતિ ભારે વરસાદના કારણે ખાસ કરીને ડાંગરના ધરવાડિયાઓ કઠોળ વર્ગનો પાક એમને ખાસું એવું નુકસાન થયું છે જેના કારણે આ ખેડૂતોને ખૂબ જ આપણે તકલીફ નુકસાન છે. અહીંયા આગળ જે અહીંયા મોટેભાગે કઠોળમાં છે ને તે તુવર અને આપણે તુવર સિવાય અડદ અને આ બધા જે પાકો થાય છે અને શાકભાજીમાં પણ થાય છે તે ચોળા ચોળી અને ભેંડા એ બધા છે ને અત્યારે વધારે પડતો વરસાદ રહ્યો 15 દિવસ એટલે એની અંદર સડો લાગી ગયો છે મૂળમાં એને સડી ગયા છે અને બધા મરી ગયા.